नेक्स्ट कि जेन नाम छे मेन्डे लिफ्ट आवर्त कोष्टक जेन नाम शू बेटा मेन्डे लिफ्ट आवर्त कोष्टक बराबर ध्यान आप जो बेटा सही बात करवाना है आपने मेंडे लिफ नो आवर्त कोष्टक राइट तो ध्यान आप जो बेटा

मेंढे लीफ है बीजी का इनफॉरमेशन आप ही तो मेंढे लीफ है तत्वों ना गुणधर्मों ने आधार है गुणधर्मों ने आधार है एक एक साथे, શું કર્યા બેટા એને વર્ગીકૃત કર્યા શું કર્યા વર્ગીકૃત કર્યા રાઈટ અને તેને શું નામ આપ્યું બેટા સમૂહ નામ આપ્યું રાઈટ તો સૌ પ્રથમ સમૂહ અને આપણે બીજી વાત કરીએ છીએ બેટા કઈ આવર્ત બીજી કઈ વાત કરીએ છીએ બેટા આવર્ત આ બે વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક જ કોણ તો મેન્ડેલીફ કોણ છે બેટા મેન્ડેલીફ રાઈટ તો મેન્ડેલીફે શું કર્યું કે ગુણધર્મોના આધારે તેને એક સાથે તત્વોને બેટા શું કર્યા વર્ગીકૃત કર્યા એટલે કે ગોઠવ્યા રાઈટ અને એ જે એક સાથે વર્ગીકૃત કર્યા બાદ જે આપણને નામ મળે છે એનું નામ શું આપ્યું છે સમૂહ નામ આપ્યું શું આપ્યું છે બેટા સમૂહ રાઈટ સમૂહનો મતલબ શું થાય છે સમૂહનો મતલબ થાય છે ઊભી ઉભો સ્તંભ રાઈટ અને આવર્તનો મતલબ શું થાય છે બેટા આડી હરોળ શું થાય છે બેટા આડી હરોળ રાઈટ તો આડી હરોળને શું નામ આપ્યું છે એને આવર્ત અને ઉભ સ્તંભને શું નામ આપ્યું છે તેને તો ધ્યાન રાખવાનું શું નામ આપ્યું છે એને સમૂહ નામ આપ્યું છે શું નામ આપ્યું છે સમૂહ નામ કુલ કેટલા તત્વોની શોધ થઈ હતી ધ્યાન રાખજો ત્રેસઠ તત્વોની શોધ થઈ હતી આ બધા પ્રશ્નો એક્ઝામમાં ઘણી બધી વાર એમસીક્યુના ફોર્મમાં પૂછેલા છે રાઈટ ને આપણે આટલી વસ્તુ લખવાની છે આનાથી વધારે લખવાની કોઈ જરૂર હોતી નથી ડન ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે ત્યારબાદ છે કે કુલ આઠ સમૂહ અને સાત આવર્ત માં તેને શું કરવું બેટા વર્ગી

આ સિક્સ આ સેવન અને આ છે પ્રથમ સાત સમૂહ જે છે રાઈટ એને કુલ બે ભાગમાં વર્ગીકૃત કર્યા કુલ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા પ્રથમ નામ આપેલું છે એ અને બીજા નામ આપ્યું છે બેટા બી વિભાગમાં વર્ગીકૃત કર્યા જ્યાં એ નામ જે આપેલું છે એને આપણે કહીએ છીએ સામાન્ય તત્વો કયા તત્વો કહીએ છીએ બેટા સામાન્ય તત્વો તરીકે ઓળખીએ છીએ અને જે બી જે છે રાઈટ એ તત્વોનું નામ કયા તત્વો છે સંક્રાંતિ તત્વો કયા તત્વો છે બેટા સંક્રાંતિ તત્વો રાઈટ તો ચોથો મુદ્દો કયો બનશે કે મેન્ડેલીવના આવત પુષ્ટકમાં કુલ તેને આઠ રચના કરી પરંતુ આઠ સમૂહના સમૂહની રચના કરી પેટા સમૂહ એટલે કોણ એ અને બી પેટા સમૂહ એટલે કોણ બેટા એ અને બી રાઈટ જેમાં એમાં કોને રાખ્યા એને સામાન્ય તત્વોને રાખ્યા અને બીમા કોને રાખ્યા સંક્રાંતિ તત્વોને રાખ્યા એટલે સામાન્ય તત્વોનો મતલબ શું થાય તો ધ્યાન રાખવાનું રિપ્રેઝન્ટેટિવ વેલિમેન્ટ્સ કયા એલિમેન્ટ્સ છે રિપ્રેઝેન્ટેટિવ વેલિમેન્ટ્સ રાઈટ અને એ છે કોન એસ અને પી વિભાગના તત્વો કયા તત્વો દર્શાવ્યા છે તેને બેટા એસ અને પી વિભાગના તત્વો વડે દર્શાવ્યા છે અને સંક્રાંતિ તત્વો એટલે કયા તત્વો છે બેટા ડી વિભાગના તત્વ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ડી વિભાગ જે છે તેને આપણે કયું તત્વ કહીએ છીએ સંક્રાંતિ તત્વ તરીકે ઓળખીએ છીએ બરાબર કુલ કેટલા તત્વોની શોધ થતી ત્રેસઠ કોણ વર્ગીકૃત કર્યા તેને સમૂહ અને આવર્તમાં ઉભા સ્તંભને શું કીધું સમૂહ કીધું આડી હરોળને શું કીધું આવર્ત કીધું સ્તંભ કેટલા લીધા આઠ આવર્ત કેટલા બનાયા સાત લખાઈ ગયું ભાઈ લખાઈ ગયું વાર્તા પૂરી ચલો અને

એક થી સાતમાં જે એ આવે છે તે છે વાર્તા પૂરી થઈ ગઈ બેટા રાઈટ તો બી કોણ છે બી એટલે કયા બેટા સંક્રાંતિ તત્વ કયા તત્વો છે બેટા સંક્રાંતિ તત્વો રાઈટ તો આપણે જોઈએ વિગતવાર કે એ અને બી કેવી રીતે વર્ગીકૃત કરેલા છે રાઈટ કેમ કે આ આપણને એક્ઝામમાં વારંવાર પૂછાય છે ડન તો આપણે વાત કરીએ સમૂહ નંબર એક સમૂહ નંબર બે સમૂહ નંબર ત્રણ સમૂહ નંબર ચાર સમૂહ નંબર પાંચ પણ કયો વિભાગ બેટા એ ભાગ એ ભાગ એ એ અને એ રાઈટ તો અહીંયા શું યાદ રાખીશું બેટા તો આધુનિક આવર્ત કોષ્ટક અને જે આપણી પાસે મેન્ડેલીવનો આવર્ત કોષ્ટક છે તેમાં શું સામ્યતા છે વન એ બરાબર આધુનિક આવર્ત કોષ્ટકનો આધુનિક આવર્ત કોષ્ટકનો બેટા કયો સમૂહ છે સમૂહ નંબર એક છે समूह नंबर कौन से बेटा 1 है ये समूह नंबर 1 એટલે કોન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ એટસેટ્રા રાઈટ મેન્ડેલીફના 2a એનો મતલબ આધુનિક આવર્ત કોષ્ટકનો કયો સમૂહ થઈ ગયો બેટા સમૂહ નંબર 2 થઈ ગયો કયો થઈ ગયો સમૂહ નંબર 2 સમ નંબર 2 એટલે કોન બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી આ રીતે રાઈટ મેન્ડલેફ નો થર્ડ એ તો આધુનિક આવર્ત કોષ્ટક નો કયો સમૂહ થઈ ગયો સમૂહ નંબર 13 ક થઈ ગયો બેટા સમૂહ નંબર 13 સમૂહ નંબર 13 એટલે કોણ બેંગણ આલુ ગાજર એ ટેલા અમુક નેતા સમون તો આવડતું નથી ટેન્શન લેવાનું નહીં આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણીશું તેમાં તમને બધી શોર્ટકટ ટ્રીકો લખાઈ દઈશ ડન છે બેટા ઓકે ચાલો સમૂહ નંબર એ મેન્ડેલીફનો એ આધુનિક આવત કોષ્ટકનો કયો સમૂહ બનશે બેટા સમૂહ નંબર કયો બનશે બેટા ચૌદ બનશે સમૂહ નંબર ચૌદમાં કોણ છે કા સી ગયે શંકર આ સમૂહ નંબર પાંચ એની વાત કરીએ પાંચ એટલે કોણ તો આધુનિક આવત કોષ્ટકનો સમૂહ નંબર બેટા કોણ છે મારી પાસે પંદર છે કોણ છે મારી પાસે પંદર પંદર એટલે કોણ નાના પાટેકર ઐશ્વર્યા આગળ રાઈટ ત્યાર પછી વાત કરીએ આપણે આધુનિક આવડત કોષ્ટનો કયો સમૂહ બેટા તો સમૂહ નંબર સોળ બેટા કયો સમૂહ નંબર સોળ સમૂહ નંબર સોળ એટલે કોણ છે ઓલ્ડ સ્ટાઈલ से डी पो राइट मेंडेलिवो समूह नंबर 7 ए એટલે આધુનિક આવત કૌસ્તકનો કયો સમૂહ થશે બેટા સમૂહ નંબર બેટા કયો તો 17 કોન છે ફીર કલ બહાર આઈ બરાબર પછી આવશે આંટી હવે વાત કરીએ 1b અને 2b

સમૂહ સમૂહ નંબર બાર એટલે કોણ તો સેકન્ડ બી એટલે સમૂહ નંબર બાર આધુનિક આવર્ત કોસ્ટન છે ત્યાર પછી વાત કરશે એક અને બે વાત કરી તો ત્રણ ચાર પાંચ છ ની વાત કરી લઈએ તો આ બેટા એ પર વાત કરી લઈએ સો ટકાની વાત છે રાઈટ તો થર્ડ બી સિક્સ બી અને સેવન્થ બી રાઈટ તો થર્ડ બી માં કોણ છે બેટા મારી પાસે ક્લિયર તો થર્ડ બી માં આવશે સમૂહ નંબર સમૂહ નંબર સોરી સમૂહ નંબર ને સમૂહ નંબર હા બેટા જો સમૂહ 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 નંબર 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 કોણ છે છે એક્ટિવા રાઈટ રાઈટ સ્કેન્ડિયમ આવશે વાળો જે તે કેવા ચાર બી એટલે કોણ બેટા સમૂહ નંબર ચાર રાઈટ સમૂહ નંબર ચાર માં કોણ આવશે વાળો સમૂહ લઈ લેવાનો ટી હાફ રફિક

કયા સાથે સંલગ્ન થાય છે રાઈટ તો સમૂહ નંબર એક એ સાથે આધુનિક આવર્ત કોષ્ટકનો સમૂહ નંબર એક સંલગ્ન થશે બેટા રાઈટ સમૂહ નંબર એક સંલગ્ન થશે બે એ સાથે સમૂહ નંબર બે સંલગ્ન થશે ત્રણ એ સાથે સમૂહ નંબર તેર સંલગ્ન થશે ચાર એ સાથે સમૂહ નંબર ચૌદ સંલગ્ન થશે પાંચ એ માટે સમૂહ નંબર પંદર સંલગ્ન થાય છે સિક્સ એ માટે સમૂહ નંબર સોળ સેવન્થ એ માટે સમૂહ નંબર સત્તર બરાબર તો આ વાત થઈ ગઈ વાત કરીએ વન બી માટે સમૂહ નંબર અગિયાર મોસ્ટ આઈએમપી રાઈટ સેકન્ડ બી માટે સમૂહ નંબર બાર રાઈટ થર્ડ બી ફોર્થ બી ફિફ્થ બી સિક્સ બી ને સેવન્થ બી માટે અનુક્રમે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર ત્રણ ચાર પાંચ છ અને સાત શું થાય છે બેટા સંલગ્ન થાય છે ડન રાઈટ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કોઈને જ મેટલ કોણ છે તો યાદ રાખજો બેટા તો કોઈને જ મેટલ છે મારી પાસે કોણ કોણ

સમૂહ નંબર નવ અને સમૂહ નંબર રાઈટ આધુનિક સમૂહ નંબર સમૂહ નંબર નંબર સમૂહ એ મેન્ડેલીફના કયા સમૂહમાં કન્સિડર કરેલા છે બેટા આઠમા સમૂહમાં કન્સિડર કરેલા છે રાઈટ તો સમૂહ નંબર આઠ એટલે કોણ રાઈટ તો સમૂહ નંબર આઠ એટલે કોણ જો બેટા ના ખબર પડે તો આપણે આગળ વાત કરી એસટી વડોદરા કોર્પોરેશનમાં આગળ કોણ આવશે બેટા तो यहाँ आगे आशा अपनी पास फे आयरन कोबाल्ट अने कौन से बेटा निकल राइट तो समुद्र अमर आठ में कौन आ फेको रसिया में ओसामा के साथ हसीना को बराबर कौन रह गया ईरान में मैत्री दीदी और नहीं पढ़ोगे तो पीटोगे રાઈટ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી સર મને આ એલિમેન્ટ્સના નામ નથી આવડતા તો માઇન્ડવેલ આપણે બહુ ડિટેલમાં આધુનિક આવડત કોષ્ટક કરાવીશું ત્યારે તમને લખાઈને રેડી કરાવી દઈશું બરાબર પણ મારી એક રિક્વેસ્ટ છે કે ત્યાં સુધીમાં તમારી પાસે બેથી ત્રણ બ્લેન્ક આધુનિક આવડતકોષ્ટકની કોપી કેવી બ્લેન્ક આધુનિક આવડત કોષ્ટકની કોપી રાખવાની જેથી તમારે અહીંયા ખૂબ સરળતાથી રિવિઝન થઈ જાય બરાબર બેટા ચલો તો સમૂહ નંબર આઠને કોલ કેટલા વિભાગમાં કરે કર્યા ત્રણ સમૂહમાં કયા કયા સમૂહ નંબર આઠ સમૂહ નંબર નવ સમૂહ નંબર દસ આ કયા પ્રમાણે છે આપણા આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે છે ક્લિયર છે તો બેટા આપણે અત્યાર શું ગયા છે તો ડોબરેના ટ્રાયડ વિશે બની ગયા ન્યુલેન્ડ નો નો નિયમ બની ગયા રાઈટ એના આધારે છે બેટા જેને રાસાયણિક ગુણધર્મો સમાન હતા તેવી ત્રણ ત્રણ ની ત્રિપુટી બનાવી દીધી ક્લિયર છે એને શું કહેવાય છે ડોબ્રેન ટ્રાયડ્સ ટ્રાયડ્સ કયા કયા છે યાદ રાખવા આપણે યાદ રાખી લીધા છે બરાબર ત્યાર પછી મારી પાસે કોણ છે બેટા તો ન્યૂલેન્ડનો ઓક્ટેનો સિદ્ધાંત ઓક્ટેના સિદ્ધાંત પ્રમાણે ન્યૂલેન્ડે શું કર્યું બેટા પરમાણુએ ભરના ચઢતા ક્રમમાં પરમાણુને ગોઠવવાની શરૂઆત કરી રાઈટ અને જે પ્રથમ એલિમેન્ટ છે અને આઠમો એલિમેન્ટ એ બંનેઓના ગુણધર્મો એને કેવા જોવા મળ્યા સમાન જોવા મળ્યા રાઈટ જેના કારણે એને શું કર્યા તત્વોને વર્ગીકૃત કર્યા જેને શું કહેવાય છે ન્યુલેનનો ઓક્ટિવનો નિયમ ત્યાર પછી આપણે મેન્ડેલી વાત કરી સોરી લોથરમીયરની વાત કરી પોતાનો શું આપ્યો કર્વ આપ્યો વક્ર આપ્યો રાઈટ અને વક્ર દરમિયાન એને કોની કોની માહિતી આપણને આપી તો ટોપ પર કોણ છે બેટા આલ્કલી ધાતુઓ છે ઉતરતા મધ્યમાં કોણ છે સમૂહ નંબર બે આલ્કલાઇનર ધાતુ છે રાઈટ ત્યારબાદ ચડતા વક્રના ટોચની નજીક કોણ છે બેટા હેલોજન છે અને નીચે કોણ છે તો વક્રની નીચે છે આપણી પાસે સંક્રાંતિ ધાતુ તત્વો છે બરાબર ચલો ત્યાર પછી વાત કરીએ મેન્ડેલિફ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કુલ કેટલી વસ્તુ બેટા યાદ રાખવાની છે આપણે તો સૌ પ્રથમ મેન્ડેલિફે દર્શાવ્યું કે તત્વોના જે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે એ પરમાણ્વીય ભારના બેટા શું છે આવર્તનીય વિધેય છે રાઈટ એનું બેટા શું છે સ્ટેટમેન્ટ છે ત્યારબાદ તેને કુલ બે અલગ અલગ મુખ્ય વસ્તુમાં વર્ગીકૃત કર્યા એકને કહેવાય છે ઊભો સ્તંભ એને શું કહીએ છીએ આપણે ગૃહ સમૂહ અને આડી હરોળ તેને આપણે શું કહીએ છીએ બેટા આવર્ત કુલ આઠ સમૂહ બનાવ્યા ને સાત આવર્ત બનાવ્યા દરેક સમૂહને પેટા સમૂહમાં વર્ગીકૃત કર્યા એ અને બીમા રાઈટ ત્યાર પછી શેની વાત થઈ હતી બેટા તો એમાં કોણ છે સામાન્ય તત્વ છે બીમા કોણ છે સંક્રાંતિ તત્વ છે ક્લિયર અને ત્યારબાદ આધુનિક આવત કોષ્ટકમાં એ તત્વોનું સ્થાન મેન્ડેલીફના તત્વનું સ્થાન કઈ જગ્યા પર છે આપણે એની કોરિલેશનની વાત કરી હતી હવે આપણે જોવાના છે કે મેન્ડેલીફ આવર્ત કોષ્ટકના ફાયદા રાઈટ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા અથવા લાભ શું છે બેટા તો પ્રથમ લાભ એ છે કે સૌ પ્રથમ એવો વૈજ્ઞાનિક હતો તેને વ્યવસ્થિત રીતે પરમાણુ ભરના ક્રમ પ્રમાણે એને બેટા શું કરી ગોઠવણી કરી જેના કારણે તત્વોનો અભ્યાસ જે છે તત્વોનો અભ્યાસ જે છે એ કેવો મળ્યો સુ સુવ્યવસ્થિત બન્યો શું બન્યું સુવ્યવસ્થિત બન્યો બન્યો તત્વો વ્યવસ્થિત બન્યો એટલે શું થાય કે તેને શું કર્યું સમાન ગુણધર્મવાળા તત્વોને સમાન સમૂહમાં વર્ગીકૃત કર્યા જેના કારણે તત્વોનો સૌથી સૌથી અગત્યનો અગત્યનો એક ફાયદો ફાયદો છે 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 બેટા શું તેનો એટલે કે કે લાભ રાઈટ બીજા ફાયદાની વાત કરીએ મેન્ટિફે જે તત્વ શોધાયા ન હતા જે તત્વ શોધાયા ન હતા તેની આગાહી તેની આગાહી કરી અને તેના સ્થાન ખાલી મૂક્યા ખાલી મૂક્યા હતા રાઈટ એનો મતલબ એ થાય જે તત્વો શોધાયેલા ન હતા તેનું પણ પ્રેડિક્શન કોને કર્યું હતું मेंडेलीफ है कौन है कर रही तो बेटा मेंडेलीफ राइट तो वकाया कहे था तत्व अच्छे बारी पास तो पहलू अच्छे बारी पास है इका <coughs> सिलिकॉन विजुचे इका एल्युमिनियम तीजू छे ईका बोरोन हम चौथा छे ईका मैंगनीज ईका मैंगनीज सेबा आ सू छे नवो ले आया तम कैसे बेटा જુઓ ઈકા નો મતલબ થાય નેક્સ્ટ ટુ ધ શું થાય ઈકા નો મતલબ શું થાય નેક્સ્ટ ટુ ધ નેક્સ્ટ ટુ ધ સિલિકોન આપણી પાસે અત્યારે કોણ છે તો મારી પાસે છે બેટા જર્મેનિયમ રાઈટ ઇકા એલ્યુમિનિયમ ઇકા જોઈશું ઇકા એટલે નેક્સ્ટ ટુ ધ એલ્યુમિનિયમ કોણ છે મારી પાસે ગેલિયમ રાઈટ ત્યાર પછી વાત કરીએ ઈકા બોરોન નેક્સ્ટ ટુ ધ બોરોન મેન્ડેલ જે મેન્ડેલીફ પ્રમાણે કોણ હતું તો બેટા એ છે સ્કેન્ડિયમ રાઈટ અને ઈકા મેન્ગેનિસ મારી પાસે કોણ છે તો ટેકનિશિયમ કોણ છે બેટા ટેકનિશિયમ એનો મતલબ થયો શું કે જર્મેનિયમ ગેલિયમ સ્કેન્ડિયમ અને ટેકનિશિયમ તત્વ શોધાયા ન હતા પરંતુ તેમ છતાં તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની આગાહી કોને કરી હતી બેટા મેન્ડેલીફે કરી હતી જેના કારણે તેનું સ્થાન તે શું કર્યું હતું બેટા ખાલી મૂક્યા હતા પોતાના કોષ્ટકમાં શું મૂક્યા હતા બેટા ખાલી મૂક્યા હતા બરાબર રાઈટ જેના કારણે જેના કારણે જ્યારે નવા તત્વો શોધ્યા જર્મેનિયમ ગેલિયમ સ્કેન્ડિયમ અને ટેકનેશિયમ રાઈટ એના ગુણધર્મો જે પ્રમાણે મેન્ડેલીવે ધાર્યા હતા બેટા એ પ્રમાણે જ જોવા મળ્યા ક્લિયર એટલા માટે તેનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ રાઈટ ચલો તો બેટા બીજો પોઈન્ટ આપણને ખબર પડી ગઈ કે જે તત્વો શોધાયા ન હતા તેની પણ આગાહી કોને કરી હતી મેન્ડેલીફે કરી હતી ડન ચલો નેક્સ્ટ વાત કરીએ તો કયા કયા છે મારી પાસે નવા તત્વોનું અનુમાન કોણ છે બેટા ઇકા એલ્યુમિનિયમ અત્યારે વાત કરીએ પ્રમાણે એને શું કહે છે ગેલિયમ ઇકા સેલિકોન એટલે કોણ છે બેટા જર્મેનિયમ રાઈટ પર ભાણું ભરાંક એટલો આપ્યો હતો ઇકાએલ્યુમિનિયમનો તો આપ્યો હતો અડસઠ શોધાયેલ ત્યાં તો સેવન્ટી થઈ ગયું બેટા જો નિયર અબાઉટ સેમ છે બધું રાઈટ ગલન બિંદુ કેવું છે બેટા નીચું છે આનું પણ ગેલિયનનું ગલન બિંદુ કેવું છે બેટા નીચું છે ઓક્સાઇડ્સ અને ક્લોરાઇડના સૂત્રની પણ એને માહિતી આપી હતી આ સમૂહ નંબર તેરથી ધારો જોઈએ એ માટે એ ટુ ઓ થ્રી અને ઇ થ્રી અથવા ઈ એક્સ થ્રી પ્રકારના શું બનાવે છે હેરોજન પોતાના હેલાઇટ્સ બનાવશે રાઈટ અહીંયા પણ ગેલિયમ પોતે જીએ સીએલ થ્રી અને જીએ ટુ ઓ થ્રી એ પ્રકારના શું બનાવે છે ઓક્સાઇડ્સ બનાવે છે અને આ રીતે મેન્ડેલીફે જે તત્વો શોધાયા ન હતા તેની પણ બેટા શું રીતે આગાહી આપી હતી આપણે ચાર યાદ રાખવાના છે ઈકા એલ્યુમિનિયમ ઈકા બોરોન ઈકા મેંગેનીઝ અને ઈકા સિલિકોન રાઈટ ચલો ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ કે તેને અમુક તત્વોના પરમાણુ ભારમાં શું કર્યો સુધારો પણ કર્યો શું કર્યો કર્યો રાઈટ તો યાદ રાખવાનું છે ફાયદા નંબર ત્રણ કે તેને અમુક તત્વના અમુક તત્વના પરમાણવીય ભારમાં

બેકાર મેટો રા ખૂબ જ સન્માન કરીએ છીએ બેટા પરંતુ આ તો ખાલી આપણે યાદ રાખવા માટેની એક રીત છે રાઈટ જોઈએ નેક્સ્ટ શું કહેવા માંગે કે શંકાસ્પદ પરમાણુ ભરો બેટા શું કર્યો તે સુધારો કર્યો રાઈટ એ કોણ છે યુ बेकार में पीटो इस औरत को राइट इन औरत को राइट तो यहां थोड़ा सुधारो कर बेटा इस ए एस की जगह पर कौन से बेटा आई एन छे इन छे इन औरत को राइट यू बेकार में पीटो इन औरत को राइट तुम्हारी पास है यूरेनियम बेरिलियम प्लेटिनियम इंडिया माने गोल्ड राइट आ हमारे पास है પરમાણુય ભારના સુધારા કર્યા પછી કોણ બેટા એલિમેન્ટ્સ ચલો ડન ઓકે બરાબર કોપી કરી રહ્યા છો બેટા સમજને પડી રહી છે બધાને ચાલો ખૂબ સરસ ને હવે વાત કરીએ આપણે કે મેન્ડેલિફ જે આપણને આવર્ત કોષ્ટક જે આપ્યું છે રાઈટ તેની ખામી જોઈ લે શું લઈએ બેટા તેની ખામી જોઈ લે રાઈટ તો તેની ખામી કઈ કઈ છે બેટા તો તેની ખામીની વાત કરીએ સૌ પ્રથમ ધ્યાન આપજો હવે જોઈ પણ વસ્તુ બેટા શું કરે રચના કરે છે તેની બેટા શું છે ખામી પણ છે ખામીમાં કઈ કઈ ખામી છે તો બહુ સિમ્પલ એન્ડ સરળ છે તરત યાદ રહી જાય એવી છે તો મેન્ડેલીફે સૌપ્રથમ ખામી એ છે કે હાઇડ્રોજનનું સ્થાન કયા તત્વોનું સ્થાન બેટા હાઇડ્રોજનનું સ્થાન નક્કી ન કરી શક્યો એનું કારણ શું બેટા તેનું કારણ એક જ છે કે હાઇડ્રોજન બે અલગ અલગ સમૂહ જેવા ગુણધર્મ ધરાવે છે સમૂહ નંબર એક એ જેવા પણ ગુણધર્મ ધરાવે છે અને સમૂહ નંબર સેવન સેવન એનો મતલબ શું થયું કે બેટા સમૂહ નંબર સેવન એટલે મારી પાસે હાઇલોજન જેવા પણ ગુણધર્મ ધરાવે છે જો એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો તે પોતે સમૂહ નંબર સત્તર જેવો થશે અને એક ઇલેક્ટ્રોન બેટા શું કરશે તે દાન કરશે તો સમૂહ નંબર એક જેવો થશે રાઈટ એટલા માટે હાઇડ્રોજન સ્થાન એ નક્કી કરી શક્યો નહીં બીજું છે કે સમસ્થાનિકો સ્થાન સમસ્થાનિકોના સ્થાન માહિતી આપી શક્યો નહીં સમસ્થાનિક કોને કહેવાય તો જેના પરમાણુ ક્રમાંક એવા હોય બેટા સમાન હોય પરંતુ પરમાણુ કેવા હોય જુદા જુદા હોય તો એક્ઝામ્પલ છે સિક્સ સી ટ્વેલ્વ સિક્સ સી થર્ટીન રાઈટ તો પરમાણુ ભારના આધારે બેટા ટેબલ બનાવ્યું છે ને તો તો પરમાણુ ભાર જુદા જુદા હોય પરંતુ પરમાણુ ક્રમાંક કેવા છે બેટા સમાન છે તો તેની એટલે કે સમસ્થાનિકની માહિતી આપી શક્યો નહીં રાઈટ ત્યારબાદ છે કે અમુક પરમાણુ ભારાંક અમુક તત્વો કરતા બેટા કેવા હતા વધારે હતા પરંતુ તેમ છતાં પણ તેને પોતાના આવર્ત કોષ્ટકમાં સૌ પ્રથમ એની શું કરી ગોઠવણી કરી એ પણ એની બેટા શું છે ખામી છે રાઈટ તો ખામી નંબર એક ખબર પડી કે બેટા કઈ છે તો હાઇડ્રોજનનું સ્થાન અત્યારે વાત કરીએ પ્રમાણે કે હાઇડ્રોજનનું સ્થાન બેટા એ કરી શક્યો નહીં કોનું સ્થાન ના કરી શક્યો બેટા હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરી શક્યો નહીં ત્યારબાદ કોણ છે સંસ્થાનિકમાં સ્થાનની માહિતી આપી શકી નહીં કોની માહિતી નથી આપી સંસ્થાનિકમાં સ્થાનની માહિતી નથી આપી શકી ત્રીજાની વાત કરીએ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે તત્વનો જ અનિયમિત ગુણધર્મો જે છે રાઈટ ફોર એક્ઝામ્પલ કે આર્ગન અને પોટેશિયમ ટેલ્યુરિયમ અને આયોડિન કોબાલ્ટ અને નિકલ થોરિયમ અને પી રાઈટ આના ગુણધર્મોની જ્યારે વાત કરીએ તો પરમાણુ ભારંગ બેટા વધારે છે કોનો આર્ગનનો પરંતુ તેમ છતાં તેને પોતાના આવડત કોષ્ટકમાં સૌપ્રથમ પ્રથમ કોને ગોઠવણી કરી બેટા તાર્ગનની પહેલાં ગોઠવણી કરી કોના પહેલાં પોટેશિયમ પહેલાં બીજું કોણ છે બેટા આયોડીન અને ટેલુરિયમ રાઈટ વધારે કરો છે ટેલ્યુરિયમ પરંતુ તેમ છતાં પોતાના આવડત કોષ્ટકમાં ગોઠવણી તેને કોની બેટા ટેલુરિયમ નહીં કરી રાઈટ ત્યારબાદ એ જ રીતે સીઓ અને એનઆઈમાં પણ એ છે કે સીઓની એટોમિક માસની વેલ્યુ બેટા વધારે છે કોના કરતા નિકલ કરતા અને સિમિલરલી એ ટ્રેન્ડ જોવા મળે છે ટીએચ અને પીએમાં રાઈટ એમાં પણ ટી એસનું મૂલ્ય જે છે પરમાણુ ભરનું બેટા કેવું છે વધારે છે કોના કરતા પીએ કરતા પરંતુ તેમ છતાં પણ તેને પોતે બનાવ્યો બેટા નિયમ કહો કે પરમાણુ ભરના ચઢતા ક્રમમાં ગોઠવવાના પરંતુ તેને લાગ્યું કે આ ગૂંડું બેટા અલગ અલગ છે એટલા માટે એની આ શું થઈ ગઈ લિમિટેશન થઈ ગઈ શું થઈ ગઈ લિમિટેશન થઈ ગઈ કે પરમાણુ ભર ભલે વધારે છે તેમ છતાં પણ તેને પોટેશિયમને આર્ગન પછી રાખ્યો નિકલને કોબાલ્ટ પછી રાખ્યો આયોડીનને ટેલ્યુરિયમ પછી રાખ્યો છે રાઈટ તો વસ્તુ ધ્યાન નેક્સ્ટ વાત કરીએ બેટા આપણી પાસે કે મારી પાસે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ્સ જે છે રાઈટ એનું સ્થાન હજુ સ્પષ્ટ નથી બેટા ધ્યાન રાખજો એનું સ્થાન બેટા શું છે સ્પષ્ટ નથી કોનું લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડનું સ્થાન કેમ કે તેને બધી જ માહિતી તો આપી દીધી પરંતુ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની માહિતી આપી શક્યો નહીં કે ભાઈ કઈ જગ્યા પર હશે કઈ જગ્યા પર હશે ઇન ધ સેન્સ કે તે પોતે સેવન સેકન્ડ એમાં હશે કે સેકન્ડ બીમાં હશે તેની માહિતી કોને નથી આપી બેટા મેન્ડેલીફે પોતાના આવડકોષ્ટકમાં આપી નથી રાઈટ અને લાસ્ટ કે સમાન તત્વો જે છે રાઈટ કોપર અને મર્ક્યુરી બરાબર તેને અલગ અલગ ગુણધર્મ ધરાવતા હોવા છતાં પણ તેમને સેમાં જ મૂકવામાં આવ્યા હતા કોઈને જ મેટલમાં મૂકવામાં આવ્યા હતા રાઈટ તો આ મારી પાસે છે બેટા કોણ તો સમાન તત્વો વિવિધ સમૂહ કોપર અને મર્ક્યુરીની વાત ચાલે એક સમૂહમાં મૂકવામાં આવ્યા હતા અને વિવિધ ગુણધર્મો ધરાવતા તત્વોના સમાન સમૂહમાં આલ્કલી ધાતુઓ અને સિક્કાની ધાતુઓને પણ મૂકવામાં આવ્યા હતા રાઈટ આ એનો બેટા શું છે તેની ખામી છે શું છે બેટા તેની ખામી છે રાઈટ તો કુલ ચાર ખામી છે પહેલાં પહેલી ખામી કઈ બેટા તો ફરીથી જોઈ લઈએ આપણે સૌપ્રથમ ખામી કઈ છે તો સૌ પ્રથમ ખામી છે હાઇડ્રોજનનું સ્થાન બીજી ખામી કઈ છે સંસ્થાનિક રાઈટ ત્રીજી કઈ છે બેટા આપણી પાસે તો તત્વના અનિયમિત યુગમો જે છે તેની વાત કરી લીધી આપણે કે પરમાણુ ભારાંક વધારે હોવા છતાં પણ તત્વોની પહેલાં ગોઠવી દીધા છે રાઈટ આ બધી વસ્તુ બેટા આપણે યાદ રાખવાની છે આ તમારે યાદ રાખવાની છે ડન અને ત્યારબાદ છે લાસ્ટ કે તેને પોતે લેન્થેનો અને એક્ટેનનું સ્થાન સ્પષ્ટ નથી તેની માહિતી નથી આપી રાઈટ ને કોપર મર્ક્યુરી આલ્કલી ધાતુને કોઈને જ મેટલ કોઈનેજ મેટલની અત્યારે આપણે પહેલાં વાત કરી હતી કઈ છે કોન એટલે આપણે અત્યાર સુધીને શું સ્ટડી કરી ગયા છે આગળ તો હિસ્ટ્રી ઓફ પિરિયોડિક ટેબલ ટ્રાયડ્સ રૂલ પીરિયો ટ્રાય ઓક્ટિવન્ડેલીવનું આવત રાઈટ હવે આપણે એના એમસીક્યુઝ કરી લઈએ એમસીક્યુ નંબર વન શું કહે છે કે તત્વોને સુવ્યવસ્થિત ગોઠવણી સૌ પ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી રાઈટ તો સૌ પ્રથમ તત્વોની ગોઠવણીનો અભ્યાસ કોને કર્યો હતો બેટા તો ડોબ્રેનરે કર્યો હતો કોને કર્યો હતો બેટા ડોબ્રેનરે કર્યો હતો રાઈટ અમુક છોકરાઓ બેટા મેન્ડેલીફ બી લખે છે પરંતુ સૌ પ્રથમ શરૂઆત કોને કરી હતી ડોબ્રેનરે કરી હતી રાઈટ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ ક્વેશ્ચન નંબર બે કે જો તત્વો એક્સ તો પરમાણુ ભારાંક ઓગણચાલીસ છે

ત્રીજા તત્વોનો પરમાણુ ભાર ખબર હોય તો મધ્ય તત્વનો પરમાણુ ભાર એ પ્રથમ તત્વ અને ત્રીજા તત્વના પરમાણુ ભારની સરેરાશ વેલ્યુ આવે છે તો વાયનો પરમાણુય ભાર બરાબર શું આવશે બેટા પ્રથમ તત્વનો પરમાણુ ભાર છે ઓગણચાલીસ વત્તા ત્રીજા તત્વનો કેલો છે બેટા એકસો ને બત્રીસ ભાગ્યા શું આવશે બેટા મારી પાસે બે આવશે બરાબર નવ બે અગિયાર ત્રણ ને ત્રણ છ ને એક સાત

શું કે નીચેનામાંથી કઈ જો ડોબરેનની ત્રિપુટી નથી બેટા ગઈકાલે વાત કરી હતી આપણે એ પ્રમાણે રાઈટ કે ડોબરેનરની ત્રિપુટીનો મતલબ શું છે લિથિયમ સોડિયમ પોટેશિયમ ડોબ્રેનની ત્રિપુટીમાં આવે છે કે નથી આવતું તો યસ આવે છે બરાબર પછી બીજી કઈ છે મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ ક્લોરિન બ્રોમિન આયોડિન અને સલ્ફર સિરેનિયમ ટેલોરિયમ રાઈટ અમારી સલ્ફર સિલેનિયમ ટેલોરિયમ પણ આવે છે ક્લોરીન બ્રોમિન આયોડીન પણ આવે છે પરંતુ મેગ્નેશિયમ કેલ્શિયમ અને સ્ટ્રોનશિયમ આવતું નથી તો પ્રશ્ન કહો છે ડોબ્નની ત્રિપુટી કંઈ નથી તો બધા કોણ આવશે મેગ્નેશિયમ કેલ્શિયમ અને સ્ટ્રોનશિયમ ડન ચાલો નેક્સ્ટ ત્રિપુટીઓનો નિયમ કોને લાગુ પડતો નથી કોને ત્રિપુટીનો નિયમ નથી લાગુ પડતો એવું કહે છે રાઈટ તો ક્લોરિન બ્રોમિન આયોડિન સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સલ્ફર સિલેનિયમ ટેલોરિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ તો બેટા આપણને ખ્યાલ સમૂહ નંબર સત્તરમાં ક્લોરિન બ્રોમિન અને આયોડિન આવે છે સમૂહ નંબર ત્રણમાં સલ્ફર સિલિનિયમ અને ટેલુરિયમ આવે છે સમૂહ નંબર બેમાં કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ આવે છે પરંતુ સમૂહ નંબર એકમાં કોણ આવે છે લિથિયમ સોડિયમ પોટેશિયમ અને પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ આવતો નથી એટલા માટે આનો આન્સર કયો બનશે બેટા બોમ્બે બનશે કયો બનશે બોમ્બે બે ડન નેક્સ્ટ વાત કરીએ ન્યૂલન નાષ્ટકનો નિયમ કઈ જોડી માટે લાગુ પડતો નથી તો ન્યુલન નાષ્ટકનો નિયમ જે છે કેટલા પરમાણુય ભાર સુધી લાગુ પડે છે બેટા તો પરમાણુએ ભાર આંક ચાલીસ સુધી લાગુ પડે છે ને પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક કેટલો હોવો જોઈએ વીસ હોવો જોઈએ કેલ્શિયમ સુધી લાગુ પડે ક્યાં સુધી લાગુ પડે છે કેલ્શિયમ સુધી લાગુ પડે છે બરાબર છે તો વીસ કરતાં જેનો પરમાણુ ક્રમાંક હોય છે ત્યાં લાગુ નહીં પડે સિમ્પલ છે તો લિથિયમનો કયો થયો કે ત્રણ આનો કેટલો થયો પરમાણુ ક્રમાંક અગિયાર રાઇટ કાર્બનનો કિલો થયો મારી પાસે પરમાણુ ક્રમાંક છ સિલિકોનો કિલો થયો મારી પાસે ચૌદ મેગ્નેશિયમનો કિલો થશે મારી પાસે બાર કેલ્શિયમનો કિલો થશે મારી પાસે બેટા વીસ રાઈટ તો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડમાં તો પરમાણુ ક્રમાંક વીસની નજીક અંદર જ છે રાઈટ તો આપણો કરેક્ટ આન્સર કયો બનશે બેટા ફોર્થ બનશે કયો બનશે બેટા ફોર્થ બનશે ડન ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તો મેન્ડેલીફના આવડત કોષ્ટકમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હતું કયું તત્વ હાજર હતું એવું પૂછે છે રાઈટ તો આપણને ખબર છે કે સ્કેન્ડિયમ ટેકનિશિયમ રાઈટ અહીંયા બધા કંઈ એરર લાગે છે રાઈટ અહીંયા આપણને એરર લાગે છે જી નથી ડન તો સ્કેન્ડિયમ અને ટેકનિશિયમની જ્યારે વાત કરવામાં આવે શેની વાત કરવામાં આવે સ્કેન્ડિયમ અને ટેકનિશિયમની જ્યારે વાત કરવામાં આવે તો સ્કેન્ડિયમ પણ અવેલેબલ નહોતું ને ટેકનિશિયમ પણ અવેલેબલ નહોતું રાઈટ તો આનો આન્સર આપણો કયો બનશે બેટા ફોર્થ ફોર્થ બનશે 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 પાસે તે વસ્તુ ખાસ ધ્યાન છે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટરમિયરના વક્રમાં હેલોજન કયું સ્થાન ધરાવે છે વાત કરીએ આપણે હેલોજન તો આપણી પાસે લોથરમીનો વક્ર આ રીતે હતો રાઈટ આમ ડન તો હેલોજન ક્યાં સ્થાન ધરાવે છે આ જગ્યા પર સ્થાન ધરાવશે ડન ક્લિયર અહીંયા કોણ આવશે ફ્લોરીન પછી આયો ક્લોરીન પછી બ્લોમિન અને પછી આયોડિન રાઇટ તો કયો સ્થાન ધરાવે છે વક્રનો ચડતો ભાગ આવશે વક્રના ઉતરતા ભાગમાં નથી સ્થાન બેટા ક્યાં ધરાવે છે વક્રના ચડતા ભાગમાં સ્થાન ધરાવે છે વક્રના ઉતરતા ભાગમાં કોણ આવશે તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કયા આવશે બેટા આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો બરાબર છે વકરાના ચડતા ભાગમાં કોણ આવશે તો હેલોજન આવશે કોણ હશે મારી પાસે હેલોજન આવશે વકરાના ટોચના ભાગમાં કોણ આવશે સમૂહ નંબર એકના તત્વો આવશે આલકલીધતું તત્વ આવશે ને વક્રમાં કોઈ નિશ્ચિત સ્થાન નથી નહીં ભાઈ વક્રમાં નિશ્ચિત સ્થાન છે જ કયું સ્થાન છે વક્રનો ચડતા ભાગમાં આપણને જોવા મળે છે ચલો ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની મેન્ડેલી દ્વારા જે સ્થાનો ખાલી રાખવામાં આવ્યા હતા તે કોના માટે હતા રાઈટ

तो ईका एल्युमिनियम એટલે કોણ થશે બેટા ગેલિયમ ઈકાલ સોરી ઈકા એલ્યુમિને એટલે કોણ થશે હા ઈકા બોરોન એટલે કોણ થશે ટેકનેશિયમ ઈકા મેંગેનીઝ એટલે કોણ થશે સોરી ઈકા બોરોન એટલે સ્કેન્ડિયમ થશે શું થશે બેટા સ્કેન્ડિયમ રાઈટ કયો થશે બેટા સ્કેન્ડિયમ થશે ધ્યાન આપજો રાઈટ ઈકા મેંગેનીઝ એટલે કોણ છે મારી પાસે ટેકનેશિયમ એલ્યુમિનિયમ અને ફોર્થ છે મારી પાસે ઈકા સિલિકોન એટલે કોણ છે મારી પાસે જર્મેનિયમ કોણ છે બેટા મારી પાસે જર્મેનિયમ તો વાત કરીએ કોની વાત કરે છે તો અહીંયા આગળ આન્સર કયો આવશે બેટા એલ્યુમિનિયમ અને સિલિકોન ના બેટા એલ્યુમિનિયમ સિલિકોન પછીની વાત આવશે એટલે આ બેની વાત નથી રાઈટ તો એલ્યુમિનિયમ ઈકા એલ્યુમિનિયમ એટલે કોણ છે ગેલિયમ છે યસ ને ઈકા સિલિકોન એટલે કોણ છે જર્મેનિયમ છે તો આન્સર નંબર કયો બને છે બેટા બે નંબર બને છે કયો બને છે બે નંબરનો બને છે રાઈટ ચલો ઓકે તો આ થાય બેટા આપણા અત્યારે જે ટોપિક કવર કર્યા છે એના એમસીક્યુ બરાબર તો તમે વ્યવસ્થિત નોટડાઉન કરો ક્લિયર નવા ટોપિકમાં આપણે નવા વિડીયો સાથે મળીએ છીએ